નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ કેરિયર જગ્યા લેક્ચર સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં શબ્દ સમૂહ માટેનો એક શબ્દ જોવાના છીએ અને આ શબ્દ સમૂહ માટેનો એક શબ્દનો ભાગ દસ જોવાના છે ભાગ એકથી નવ ઓલરેડી આપણે અપલોડ કરી ચૂક્યા છીએ હજી સુધી તમે ના જોયા હોય તો અત્યારે તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને મિત્રો આ વિડિયો છે એવા ઉદ્દેશથી બનાવવામાં આવે છે કે જે આવનારી કોઈ પણ પરીક્ષા હોય તેમાં ખૂબ જ ઉપયોગી બની રહે તેવા હેતુથી આ વિડીયો છે એ બનાવવામાં આવે છે અને એમાં જે મટિરિયલ જે યુઝ કરવામાં આવતું હોય એ ખૂબ જ આઈએમપી હોય છે અથવા ખૂબ જ ઉપયોગી હોય છે તો વાત કરીએ મિત્રો ભાગ દસની તો મિત્રો જોઈએ પ્રથમ આપેલું છે નાનું ઝરણું તો એમને શબ્દ સમૂહ માટે એક શબ્દમાં શું કહેવાય તો કે સરવણી નાનું ઝરણું તો એને કહેવાય સરવાણી બીજું જોઈએ બીજું છે આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું તો એમને કહેવાય ગહેકવું આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું તેને શું કહેવાય ગહેકવું ત્રીજું જોઈએ સુકાનીનું કામ કરતો વહાણનો મુખ્ય ખલાસી તો એમને કહેવાય ટંડેલ મિત્રો આ આગળ ઘણી વખત પરીક્ષામાં પૂછાઈ ગયું છે એટલે ધ્યાન રાખીશું સુકાનીનું જે કામ કરતો મુખ્ય વહાણનો મુખ્ય ખલાસી હોય એમને કહેવાય ટંડેલ ચોથું જોઈએ છપાઈને બહાર પડતું તો એમને કહેવાય મુદ્રિત છપાઈને બહાર પડતું તેને કહેવાય મુદ્રિત પાંચમું જોઈએ સુંદર અને ગુણિયલ સ્ત્રી એમને કહેવાય પદમણી સુંદર અને ગુણિયલ સ્ત્રી એમને કહેવાય પદમણી મિત્રો આગળ વધતા પહેલાં હજી સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલા બે લાયકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ તો તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે અને મિત્રો આ સિવાય પ્લેલિસ્ટમાં કહેવતો સમાનાથી શબ્દો વિરોધાથી શબ્દો રૂઢિપ્રયોગો તો આ બધાના વિડીયો પણ આપેલા છે તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આગળ જોઈએ છ નંબરનો શબ્દ ઈંડા મિત્રો અહીંયા આવશે ઈંડા ઈંડા જેવો આકારનો તો એને કહેવાય અંડાકાર ઈંડા જેવા આકારનું અંડાકાર કહેવાય સાતમો શબ્દ જોઈએ બે ભાષામાં વાત કરી શકે એ તો એમને કહેવાય દુભાષ્યો બે ભાષામાં વાત કરી શકે એ તો એને શું કહેવાય દુભાષ્યો આઠમો જોઈએ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર તો એમને કહેવાય જાજરમાન પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવનાર જાજરમાન કહેવાય આગળ જોઈએ નવમો સાંકડો રસ્તો તો એને કહેવાય નેળ સાંકડો રસ્તો એમને શું કહેવાય નેર દસમું જોઈએ છોડની આસપાસ માટીની ખોદવી તો એને કહેવાય ગોળ છોડની આસપાસ માટીને ખોદવી તેને શું કહેવાય ગોળ કહેવાય અગિયારમું જોઈએ ઝાસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી તો એને કહેવાય ઝાસા ચિઠ્ઠી ઝાસાનું કારણ દર્શાવતી ચિઠ્ઠી તેને શું કહેવાય ઝાસા ચિઠ્ઠી બારમું જોઈએ લખાણનું મથાળું તો એમને કહેવાય શીર્ષક લખાણનું મથાળું તો એને શું કહેવાય શીર્ષક મિત્રો શીર્ષકની જોડણી પણ આપણે યાદ રાખીશું જે પણ અવારનવાર પરીક્ષામાં જોડણીની દ્રષ્ટિએ પણ પૂછાઈ ગઈ છે તો શીર્ષક હવે ઘણા મિત્રો આ રીતના શીર્ષક લખતા હોય છે જે ખોટું છે શીર્ષક હંમેશા કઈ રીતના લખાશે તો આ રીતના દીર્ઘય મસી છે દીર્ઘ જ લખાશે આગળ જોઈએ તેરમો ચાર હાથવાળા તો એને કહેવાય ચતુર્ભુજ ચાર હાથવાળા તેને શું કહેવાય ચતુર્ભુજ ચૌદમાં જોઈએ મૂર નામના રાક્ષસનો નાશ કરનાર તો એને કહેવાય મુરારી રાક્ષસ નો નાશ કરનાર એને કહેવાય મુરારી પંદરમું જોઈએ જેનો અંત નથી તે તો એને કહેવાય અનંત જેનો અંત નથી તે તો એને શું કહેવાય અનંત જોઈએ સ્ત્રીના હાથનું ઘરેણું તો એમને કહેવાય ચૂડી સ્ત્રીના હાથનું ઘરેણું તેને શું કહેવાય ચૂડી સત્તરમો વાત કરીએ તો કે દીવાની ન્યાયાધીશ તો એને કહેવાય મુનસપ મુન સભ મિત્રો આ મોસ્ટ એમ્પી છે જે પોલીસને લગતી ભરતીમાં હોય તેમાં આ ખૂબ જ ઉપયોગી બનતો હોય અને આવા શબ્દ સમૂહ માટેના એક શબ્દ આગળની પીએસઆઈ પરીક્ષામાં પણ પૂછાઈ ચુક્યો છે તો કે દિવાની ન્યાયાધીશ તો એને કહેવાય મુનસ અઢારમો જોઈએ વ્રજમાં રહેનારી ગોપી તો એમને કહેવાય વ્રજ વ્રજમાં રહેનારી ગોપી તો એને કહેવાય વ્રજ નારી नारी શબ્દ જોઈએ લગ્નમાં વર સાથે જનારા जनारा સમૂહ તો એમને કહેવાય જાન લગ્નમાં વર સાથે જનારા સ્વજનોનો સમૂહ તો એમને કહેવાય જાન પણ મિત્રો એવું પૂછાય કે ભાઈ લગ્નમાં વર સાથે રહેનારો અંગત વ્યક્તિ અથવા અંગત મિત્ર તેને શું કહેવાય એ તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું છે વીસમું જોઈએ પ્રાણ આપનાર તો એમને કહેવાય પ્રાણ દાતા પ્રાણ આપનાર તો એને શું કહેવાય પ્રાણ પ્રાણદાતા એકવીસમાં જોઈએ મિત્રો દિવસનો કાર્યક્રમ તો એમને કહેવાય દિનચર્યા દિવસનો કાર્યક્રમ તેને શું કહેવાય દિનચર્યા બાવીસમાં જોઈએ ફૂલેલા પેટવાળો અને સાંકડા સાંકડામાં સાંકડા મોંવાળો કાચની શીશો ફરીથી ફૂલેલા પેટવાળો અને સાંકડા વાળો કાચની શીસો તો એને કહેવાય કૂપ શું કહેવાશે કૂપ કહેવાશે ત્રેવીસમું જોઈએ કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળું તો એને કહેવાય ઉત્સુક કશુંક જાણવા કે કશુંક કામ કરવા ઉતાવળું તો એને શું કહેવાય ઉત્સુક કહેવાય ચોવીસ માં જોઈએ અનિયમિત મુદ્દતે બહાર પડતું પત્ર તો એને કહેવાય અનિયમિત કાલીન અનિયમિત મુદ્દે મુદ્દતે બહાર પડતું પત્ર કે એને શું કહેવાય અનિયમિત કાલીન પચીસમું જોઈએ દબાવી શકાય તેવું બટન તો એને કહેવાય પુષ્પ બટન દબાવી શકાય તેવું બટન તો એમને શું કહેવાય પોષ બટન કહેવાય છવ્વીસમાં જોઈએ શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલી તો એને કહેવાય શ્રદ્ધાંજલિ શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલી તો એને શું કહેવાય શ્રદ્ધાંજલિ સત્યાવીસ માં જોઈએ જેનામાં કોઈ રોગ નથી તો એને કહેવાય નિરોગી જેનામાં કોઈ રોગ નથી તેને શું કહેવાય નિરોગી મિત્રો નિરોગીની પણ આપણે જોડણી યાદ રાખીશું કેમ કે ઘણી વખત આપણે આ રીતના આપેલી હોય છે તો યાદ રાખીશું નિરોગી સાચી જોડણી શું થશે તો કે આ રીતના સાચી થશે એટલે આપણે યાદ રાખીશું અને અવારનવાર પરીક્ષામાં પણ પૂછાઈ પૂછાય છે જોઈએ પર્વતનું શિખર તો એમને કહેવાય ગિરિશ્રખ ગિરિશ્રુખ ઓગણત્રીસ માં જોઈએ મિત્રો દહીં વલોવા માટેનું સાધન તો એને કહેવાય રવૈયો દહીં વલોવા માટેનું સાધન તો એમને શું કહેવાય રવૈયો હવે મિત્રો આ રવૈયો એક પ્રકારનું સાધન હોય છે જે પહેલાના અથવા ગામડે જે લોકો રહેતા હોય એ લોકોએ જોયું હોય છે પણ હવે કેટલા મિત્રોએ આ સાધન જોયું છે એને કોમેન્ટ બોક્સમાં યસ કરીને લખવાનું છે અને જે નથી જોયું તો એમને નો કરીને જોવાનું છે મિત્રો આ બધા આપણે જ્યારે સાધનો કયા કયા હોય વાજિંત્રો છે બીજા કયા સાધનો છે એમાં આવશે ત્યારે આપણે ચર્ચાની પણ કરી લઈશું જે મિત્રો જોયું છે તો એ કોમેન્ટમાં યસ અથવા હા કરી શકે છે ત્રીસમું જોઈએ હજ કરીને આવેલો મુસ્લિમ તો એમને કહેવાય હાજી હજ કરીને આવેલો મુસ્લિમ હોય એમને શું કહેવાય હાજી એકત્રીસમો જોઈએ નવ રાત્રિઓનો સમૂહ તો એમને કહેવાય નવ રાત્રિ હવે મિત્રો આ નવરાત્રિ છે એ શબ્દ કયો સમાસ છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે ફરીથી આ નવરાત્રિ છે એનો વિગ્રહ પણ આપણે આપેલો છે નવરાત્રીઓનો સમૂહ તો આ કયો સમાસ છે એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે મિત્રો સમાસના વિડીયો સમાસ છંદ અલંકાર આ બધાના વિડીયો છે એ આપણી ચેનલ ઉપર મૂકેલા છે તો એ પણ તમે પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો આગળ જોઈએ મિત્રો બત્રીસમો નંબરનો સવાલ ખરાબ પુત્ર તો એને કહેવાય કપૂત ખરાબ પુત્ર તેને શું કહેવાય કપૂત તેત્રીસ માં જોઈએ ઠીંગણો પણ વેગથી ચાલતો એક જાતનો બળદ તો એને કહેવાય આ મિત્રો એક બળદની જાતિ છે જે હોય છે એટલે કે દેખાવમાં ઠીંગણો નાનો હોય છે પણ એ ઉતાવળથી ચાલતો એટલે કે વેગથી ચાલતો એક બળદ છે એને શું કહેવાય ગેણીઓ કહેવાય અને મિત્રો આવા પરીક્ષામાં અવારનવાર આપણે શબ્દો પૂછતા હોય છે આગળ જોઈએ ચોત્રીસ માં મોહ પમાડે તેવું તો એમને કહેવાય મોહન અથવા મોહક જો મિત્રો યાદ રાખજો આ તો આપને આવડશે પણ પરીક્ષામાં ઓપ્શનમાં આ પણ મૂકી શકે છે તો ધ્યાન રાખીશું મોહ પમાડે તેવું તેને મોહક અથવા મોહન કહેવાય માં જોઈએ સુવા માટેનું બીછાનું તો એમને કહેવાય પોઢણું સુવા માટેનું બીછાનું તેને શું કહેવાય પોઢણું કહેવાય છત્રીસ માં જોઈએ તાપવા માટે ઘાસ વગેરેને લગાડેલ અગ્નિ તો એને કહેવાય તાપણું તાપવા માટે ઘાસ અથવા વગેરેને જે લગાડી લગની હોય તેને શું કહેવાય કહેવાય જોઈએ ઢોર બેસતા હોય તે ભાગ તો બકરાનો તો એને કહેવાય ઢોર બેસતા હોય તે ભાગ અથવા ખેટા બકરાનો વાળો તો એને શું કહેવાય જોક કહેવાય આડત્રીસમાં માં જોઈએ ઢીચાણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળો તો એમને કહેવાય આજાનબાહુ ઢીંચણ સુધી પહોંચે તેવા લાંબા હાથવાળું તેને શું કહેવાય આજાન બાહુ ઓગણચાલીસ માં જોઈએ થાપ્યા વગર રસ્તામાં પડીને સુકાયેલા છાણા તો એને કહેવાય અડાયા થાપ્યા વગરના રસ્તામાં પડીને સુકાયેલા છાણા તેને શું કહેવાય અડાયા કહેવાય ચાલીસ માં જોઈએ યુદ્ધનો વાવટો તો એને કહેવાય રણધ્વજ યુદ્ધનો વાવટો તેને શું કહેવાય રણધ્વજ એકતાલીસ માં જોઈએ લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર તો એમને કહેવાય સંઘાડો સંધાડો લાકડું વગેરેનો ઘાટ ઉતારવાનો યંત્ર તો સંઘાડો એને કહેવામાં આવે છે બેતાલીસ માં જોઈએ સમગ્ર જગતનું પોષણ કરનાર તો એમને કહેવાય વિશ્વંભરો જે સમગ્ર જગતનું પોષણ કરનાર તેને શું કહેવાય વિશ્વંભર તેતાલીસ માં જોઈએ સૂર્યની ફરતે ભ્રમણ કરનારા ગ્રહનો સમૂહ તો એમને કહેવાય સૂર્ય સૂર્યની ફરતે ભ્રમણ કરનારા ગ્રહોનો સમૂહ તેને શું કહેવાય સૂર્ય માલા માં જોઈએ ઇન્દ્ર રાજાનું ધામ તો એને કહેવાય ઈન્દ્રધામ ઇન્દ્ર રાજાનું ધામ તો શું કહેવાય ઇન્દ્રધામ પિસ્તાલીસ માં જોઈએ વિજયરૂપી કલગી તો એમને કહેવાય જય કલગી વિજયરૂપી કલગી તેને શું કહેવાય જય કલગી આગળ જોઈએ સરવડું રહી રહીને પડતા વરસાદનું ઝાપટું શું કહેવાય સરવડો મિત્રો આ પણ શબ્દો ઘણી વખત પૂછાઈ ગયા છે તો એ પણ આપણે યાદ રાખીશું આગળ જોઈએ મિત્રો સુડતાલીસમાં માં તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે તો એમને કહેવાય અનુમાન તર્ક દ્વારા કોઈ વસ્તુ કરવો તેને શું કહેવાય કહેવાય જોઈએ જેવું છે તેવું જ તો એને કહેવાય તાદશ જેવું છે તેવું જ તાદશ અથવા આબેહુ બંને નામ આપણે યાદ રાખીશું પરીક્ષામાં કોઈ પણ પૂછાય શકે ઓગણપચાસ માં જોઈએ જેમાં ખાવાનો ગર્ભ હોય તેવો મૂળ તો એમને કહેવાય કંદ મૂળ જેમના ખાવાનું ઘર હોય તેવું મૂળ એને શું કહેવાય કંદ મૂળ પચાસમાં જોઈએ તલવાર આદિના પ્રહાર કે ઘા ઝીલવાની ધાતુ તો એમને કહેવાય ઢાલ તલવાર આદિના જે પ્રહાર કે ઘા ઝીલવાની ધાતુ હોય એને શું કહેવાય તો કે ઢાલ કહેવાય મિત્રો આ વિડીયોમાં આપણે અહીંયા પચાસ રાખીશું વધારે માહિતી ભાગ અગિયારમાં લઈશું જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની રહે તો આ વિડિયોમાં આપણે આટલું રાખીશું જય હિન્દ જય ભારત અસ્તુ